નમસ્કાર જનતાનો અવાજ એ જ મારો અવાજ ન્યૂઝમાં હું મનીષા ઝાલા આપનું સ્વાગત કરું છું. હવે જોઈએ આજના સમાચાર. વડનગર ગંજ બજાર પુનઃ કાર્યાન્વિત થાય અને નવીન અદ્યતન ગંજ બજાર બને તે માટે ગંજ બજારમાં પ્લોટ ધરાવતા વેપારીઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. જે આયોજન વડનગર પાલિકામાં વડનગર શહેર પ્રમુખ રાજુભાઈ મોદી, વડનગર નગરપાલિકા ઉપપ્રમુખ કાંજીભાઈ ઠાકોર અને બાંધકામ સમિતિ ચેરમેન ગેમરજી ઠાકોરની હાજરીમાં રાખવામાં આવ્યું, જેમાં વડનગર ગંજ બજારમાં પ્લોટ ધરાવતા વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં સરકાર તરફથી ગંજ બજારની જમીન નિયમ અનુસાર કરવામાં આવેલી એની ચર્ચા કરવામાં આવી, તેમજ તેને નવીનીકરણ કરવા, એનએની કાર્યવાહી કરવા અને ગંજ બજારમાં વહેલામાં વહેલી તકે શરૂ કરવા બાબતે હાજર તમામ વેપારીઓએ સંમતિ દર્શાવી હતી. આ કામ માટે વહીવટીતંત્ર સમક્ષ વાતચીત અને કાર્યવાહી કરવા 8 વેપારીની કમિટીની રચના સર્વસંમતિથી કરવામાં આવી, જેમાં ઠાકોર બાબુજી, ઉજમલજી પટેલ, ગજેન્દ્રભાઈ સુખલાલ, મોદી જયંતિલાલ લક્ષ્મીદાસ, પ્રજાપતિ રાજેન્દ્ર અંબાલાલ, મંસૂરી અબીબભાઈ, દાઉદભાઈ ઠાકોર, હસમુખજી દશરથજી પટેલ, દીપકભાઈ હીરાલાલ, રાવળ બચુભાઈ, ગોવિંદભાઈનો સમાવેશ થાય છે. મિટિંગની શરૂઆત નગરપાલિકાના ઉપપ્રમુખ કાંજીભાઈ ઠાકોરે સ્વાગત પ્રવચનથી કરી, ગંજ બજાર શરૂ કરવા અંગેની જરૂરી જાણકારી આપી. વડનગર શહેર પ્રમુખ રાજુભાઈ મોદીએ ગંજ બજારના પુનરુત્થાન માટેની સમજ આપી અને તે અંગે સૌને માર્ગદર્શન કરેલું. વડનગર ગંજ બજાર એ વડનગરની જીવાદોરી સમાન છે. વડનગર ગંજ બજાર શરૂ થાય તો નાના મોટા વેપારીઓને ધંધા રોજગાર મળી રહે અને નગરનો પણ વિકાસ થાય તેવી ચર્ચાઓ તમામ હાજર વેપારીઓએ મુક્ત મને કરી હતી. સભાના અંતે બાંધકામ ચેરમેન ઘેમરજી ઠાકોરે જરૂરી માર્ગદર્શન આપીને સૌનો આભાર વ્યક્ત